अस्ति पूर्वम् यो वै वेदांश्च प्रहिणोति तस्मै ब्रह्मदेवमात्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। पप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवामस्मि ब्रह्मैवामस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महानदं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रहितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीम् अम्बत्वामनुसन्दधामि भगवत् गीते भवद्वेषिणी। यं ब्रह्मा वर्णेन्द्ररुद्रमरुतः सुमन्त्रदेव्यैस्तवैः वेदैस्ताङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थितगतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यानन्दं न विदुःसुरास्वगणाः देवाय तस्मै नमः। अब पहला श्लोक पाठ करिए आपने। अर्जुन उवाच एवं सतत युक्ताये भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तम् तेषां के योगवित्तमाः। अत्यसुदिन अध्यायमा भगवाने ईश्वरनो बे रूपे निरूपण करेलो छे। एक तो जे सर्वगुण संपन्न छे, सर्वज्ञ छे, सर्वशक्तिमान छे, सर्वव्यापी छे,
जगत नु सर्जन करना छे, पालन करना छे, लय करना छे, जगत नो नियंता छे, जगत नु सर्जन करने जेने सर्व मां आत्मरूप प्रवेश कर्यो छे। अने आपणे कहीए सगुण ब्रह्म भगवाने आ रीते ईश्वर नु आत्मनिरूपण कर्यु, जे सर्व गुण धरावे छे, अनंत कल्याण गुण गण अर्थात सर्व कल्याण गण गुण धरावनारो भगवान छे, ई रीते भगवान नु वर्णन करेलु छे। साथे साथे आ बधा गुणों थी बधी विशेषताओ पर निर्गुण छे, निर्विशेष छे, એ સ્વરૂપનું પણ ભગવાને આ બધા અધ્યાયમાં નિરૂપણ કરેલું છે। ભગવાન તો એક જ છે, બે નથી, પરંતુ આપણે જયારે જગતની દ્રષ્ટિએ ભગવાનને જોઈએ ત્યારે ભગવાનને આપણે સર્જક, પાલક, સંહારક, નિયામક એવું કહીએ। જેમ વેશની દ્રષ્ટિ જોઈએ તો પેલા અભિનેતાને આપણે ભિખારી કહીએ, રાજા કહીએ, પ્રધાન કહીએ, પરંતુ જેવી રીતે અભિનેતાની પોતાની દ્રષ્ટિ જોવામાં આવે તો એ તો આ રાજા ભિખારી બધાની પર છે। તે રીતે ઈશ્વરને પણ એની પોતાની દ્રષ્ટિ જોવામાં આવે, નચ મસ્થાની ભૂતાની પશ્ચિમે યોગમ ઐશ્વરમ, મસ્તાની સર્વભૂતાની નચાહમ તેષુ અવસ્થિતઃ। એક વાર ભગવાન કહે કે આ સમગ્ર જગત મારામાં છે, હું એનામાં નથી, આ જગત મારા પર અભ્યાસ રૂપિત છે, હું અધિષ્ઠાન છું। અર્જુન વાસ્તવમાં જોવા જઈએ તો આ કશું જ મારામાં નથી, હું આ સર્વદે રહિત છું, પર છું, નિર્વિશેષ છું। આ રીતે પણ ભગવાને નિર્વિશેષ નિર્ગુણ ભગવાન સ્વરૂપનું વર્ણન કર્યું છે। એક જ નિર્વિશેષ પરમાત્મા બધી વિશેષતાઓ ધારણ કરીને પ્રગટ થયો છે। એક નિર્ગુણ નિર્વિશેષ કે નિરાકાર પરમાત્મા બધા ગુણ બધી વિશેષતાઓ બધા આકારો ધારણ કરીને પ્રગટ થયો છે, એટલે બે નથી એક જ છે। તો આ રીતે બે રીતે વર્ણન થયું એટલે અર્જુન નો પ્રશ્ન જન્મ્યો કે ભગવાન આ આપણા ભક્તો આપના ભક્તો છે, કેટલાક આપના સગુણ રૂપની ઉપાસના કરનારા છે, કેટલાક આપના નિર્ગુણ રૂપની સ્વરૂપની ઉપાસના કરનારા છે, તો એ જે ચઢિયા ના પણ એવમ સતત યુક્તા એ ભક્તા ત્વામ પરી ઉપાસતે। આ પ્રકારે સતત યુક્તા જે સતત નિરંતર આપનામાં યુક્ત છે, નિરંતર આપનામાં જોડાયેલા છે। આગળના અધ્યાયમાં ભગવાને પોતાના વિશ્વરૂપનું દર્શન કરાવ્યું કે સર્વરૂપમાં હું જે છું, તો જે ભક્તો આવી રીતે આ સર્વરૂપમાં રહેલો ભગવાન એની ઉપાસના કરતા હોય એ પણ નિરંતર, કારણ કે જ્યાં જુઓ ત્યાં ભગવાન જ છે, જે કઈ જોઉં છું, જે સાંભળું છું, જેને સ્પર્શું છું, આ બધા ભગવાન જ છે, કારણ કે બધા રૂપમાં ભગવાન જ પ્રગટ થયેલો છે, એને જ વિશ્વરૂપ કહેવામાં આવે। આ પ્રકારે જે સતત ભગવાન આપની અને આરાધના કરનારા છે, સેવા કરનારા છે, પરી ઉપાસતે સર્વ રીતે આપની ઉપાસના કરે છે, આપનું ચિંતન કરે છે, આપનું ધ્યાન કરે છે, તો આપના ભક્તો જે આપના આ સગુણ રૂપની ઉપાસના કરનારા છે, ધ્યાન કરનારા છે, ભક્તા જે આપના ભક્તો છે, અનન્ય શરણાહ જે અનન્ય આપણે અનન્ય શરણ થયેલા છે, સર્વદા આપણે શરણાગત થયેલા છે, વા એક ભક્તો છે। અને બીજી પંક્તિમાં બીજા ભક્તોનું વર્ણન કરે છે, યે ચ અપ્યક્ષરમ અવ્યક્તમ યે ચ અપિ અવ્યક્તમ અક્ષરમ પર્યુપાસતે। કેટલાક એવા છે કે ભગવાન એમની રૂચિ આપના અંદર વિશેષ સ્વરૂપમાં છે, કેટલાક હોય જે લોકોને આ નામ રૂપ વિશેષતા રસના હોય, આ બધા પર જે અધિષ્ઠાન પરમાત્મા એમાં જ રૂચિ ધરાવનાર હોય છે,
જેમ કે કબીર જે હતા એ તો ભગવાનના અનિર્વિશેષ નિરાકારની જ આરાધના કરનારા હતા. તો કબીરજી પણ રામ શબ્દનું ઉચ્ચારણ કરે, તુલસીદાસજી પણ કરે, પણ અર્થ જુદા જુદા હોય. તુલસીદાસજી માટે રામ એટલે ભગવાન એટલે દશરથના પુત્ર, સર્વગુણ સંપન્ન મોટે ભાગે, એ પણ નિર્ગુણનું એ પણ વર્ણન કરે છે, પણ મોટે ભાગે બધા સર્વગુણ ધરાવનારા. કંદર્પ અગણિત અમિત છબિનવ નીલ નીરદ સુંદરમ નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારણમ. આવું ભગવાન આવા ભગવાનની આરાધના. રામ એટલે આ કબીરજી જયારે રામ શબ્દનો પ્રયોગ કરે ત્યારે કોઈ આવા રૂપ ગુણ વાળા નહીં, આ સર્વથી પર. અને કેટલાય ભક્તો એવા હોય જેમની આંખમાં રૂચિ હોય, બે કેટલાક નહીં પેલાનો રૂચિ હોય. એ ચાપી અક્ષરમ ભગવાન એટલે અક્ષર, અક્ષર એટલે એનો ક્ષર નથી, જેમાં કોઈ વિકાર નથી, જે નિર્વિકાર અક્ષર. નક્ષરતી અક્ષરમ, જે ક્ષર થતું નથી, જે ક્ષીણ થતું નથી, જે નાશ પામતું નથી, જે અવિનાશી છે. અશ્નુતે ઇતિ અક્ષરમ, જે સર્વવ્યાપી છે. અક્ષરમ અવ્યક્તમ, અવ્યક્ત છે. તો વ્યક્ત કોને કહેવાય? જેનો આપણે આપણી ઇન્દ્રિયોથી મનથી અનુભવ કરી શકીએ એ પદાર્થ એમને વ્યક્ત કહેવાય. તો આપણે જોઈ શકીએ, સાંભળી શકીએ, સૂંઘી શકીએ, સ્પર્શી શકીએ, આ બધા પદાર્થો વ્યક્ત છે. અવ્યક્ત કોને કહેવાય? જે ઇન્દ્રિયનો વિષય નથી, જે ઇન્દ્રિયોના જ્ઞાનનો વિષય ન બને. એવું કેમ હોય છે ખબર છે? કારણ કે એ તો ઇન્દ્રિયોનો પ્રકાશક છે. જે ચૈતન્ય આત્મા ઇન્દ્રિયોનો પ્રકાશક છે, એ વળી ઇન્દ્રિયોનો વિષય કેમ બની શકે? એક ભગવાન ઇન્દ્રિયોનો વિષય છે સગુણ, બીજો ઇન્દ્રિયોનો પ્રકાશક છે સર્વગુણથી પર. બીજો એટલે ભગવાનનું બીજું રૂપ. તો જે ભગવાન બીજા એવા ભક્તો છે જે આપના નિર્વિશેષ નિરાકાર નિર્ગુણ સ્વરૂપની આરાધના કરનારા છે, એવડે કેવા છે? એ તો આ આરાધના કરનારા ભક્તોના સ્વભાવ જરા જુદા જુદા હોય. ભગવાનના રૂપની ગુણની આરાધના કરનારા લોકો જરા પ્રેમી લોકો હોય. નિર્ગુણ વગેરે પ્રેમ બહુ એને પ્રેમ ના થઈ જાય. તો ગુણ ધરાવનારા હોય, શ્રી કૃષ્ણ રૂપમાં હોય તો કર્ષતી આકર્ષતી, ભક્તોનું આકર્ષણ કરે પોતાના રૂપથી ગુણથી માધુર્યથી. જેને રૂપ જ નથી ને ગુણ નથી ને કશું જ નથી, એ આકર્ષણ શું કરે? એટલે એમાં કોને રસ હોય? જે લોકો બધા પ્રકારની એષણાથી મુક્ત છે, જે વિરક્ત છે. વિરક્ત સર્વ એષણાથી મુક્ત એવા જે સંન્યાસીઓ જેને કહેવાય, એ પ્રકારના ભક્તો જે છે એ આવા નિર્વિશેષ જે સર્વનો સાક્ષી છે, સર્વનો પ્રકાશક છે એવા આત્મ ચૈતન્યની પરમાત્માની આત્મરૂપે એ લોકો આરાધના કરતા હોય, એનું અનુસંધાન કરતા હોય. તો એકમાં ભગવાન અને હું ભક્ત એ વચ્ચે એક દ્વૈત રહેલું છે સગુણ બ્રહ્મની ઉપાસનામાં. એ નિર્ગુણ બ્રહ્મમાં ભગવાનની આત્મ સ્વરૂપ આરાધના કરવામાં આવે ત્યાં આ ભક્ત અને ભગવાન વચ્ચેના દ્વૈતનો પણ ત્યાગ કરવામાં આવે. આવા બે પ્રકારના ભક્તો છે, બંનેને યોગી કહેવામાં આવે. તેષાં કે યોગ વિત્તમાહ, અર્જુન પૂછે તેષામ આ બે માં કે આ બધામાં યોગવિત્ત મહ, યોગવિત્ત, યોગવિત્ત એટલે યોગમ વેત્તે, જે યોગને જાણનારા છે. યોગમ વિંદંતી, યોગને પ્રાપ્ત કરનારા છે. તો ભગવાન આપના સગુણ અને નિર્ગુણ
આ બંને રૂપની આરાધના કરનારામાં યોગવિદ તમ સર્વશ્રેષ્ઠ યોગને જાણનારા કોણ છે, એટલે કે કયા યોગીઓ શ્રેષ્ઠ કહેવાય ભગવાન? અર્જુન આ પ્રશ્ન કરે ને, એટલે સામાન્ય લોકો એમ માને છે કે અર્જુન પૂછી રહ્યો છે કે સગુણની ઉપાસના ચડિયાદી કહેવાય કે નિર્ગુણની ચડિયાદી કહેવાય ભક્તિ? એવું નથી, અર્જુનને આવો કોઈ બૌદ્ધિક રસ નથી. કોણ ચડિયા એ તો જાણે, મારે શું કરવાનું ભગવાન? અર્જુન એવું નથી કે એમ માત્ર બૌદ્ધિક જાણવા માંગતો, એ તો કરવા માંગે છે. એટલે ખરેખર આ પ્રશ્નની પાછળ અર્જુનનો આશય શું છે કે ભગવાન આપ મને કહો કે મારે કઈ રીતે આપને આરાધના કરવી? મારે આપના સગુણ રૂપની આરાધના કરવી કે આપના નિર્ગુણ સ્વરૂપનું અનુસંધાન કરવું? એકમાં ઉપાસના છે, શ્રવણ છે, કીર્તન છે, સ્મરણ છે, એ પ્રકારની ભક્તિ છે. બીજામાં પોતાની બધી ઇન્દ્રિયોનો ઉપસંહાર કરીને ભગવાનનું આત્મ સ્વરૂપે ધ્યાન કરવાનું છે. બંને લોકોના મનની સ્થિતિ જુદા પ્રકારની છે. એટલે ખરેખર તો અર્જુન પૂછી રહ્યો છે, ભગવાન આપની દ્રષ્ટિએ હું શેની યોગ્યતા ધરાવું એ મને કહો, મારે શું કરવાનું? અર્જુન એમને કયું ચડ્યા એમાં એને રસ નથી, પણ મારે શું કરવાનું? એટલે ભગવાનના અભિપ્રાય પ્રમાણે અર્જુન ખરેખર આ સગુણ બ્રહ્મની ઉપાસના કરવાની યોગ્યતા ધરાવે છે એ ભગવાન માને છે. એટલે ભગવાન શું કરે છે? અહીંયા સગુણ બ્રહ્મની ઉપાસનાની પ્રશંસા કરે છે, સ્તુતિ કરે છે, પ્રશંસા કરે છે. અહીંયા ચડિયાતું જાહેર કરે છે. અર્જુનને એવું કહે ને, ચડિયાતું હોય હું કરું. એટલે ભગવાન સીધું એમ નથી કહેતા તું આમ કર, ભગવાન ચડિયાતું જાહેર કરે છે એમ કહીને અર્જુન કહે કે અર્જુન તારા માટે આ સગુણ બ્રહ્મની ઉપાસના શ્રેષ્ઠ છે. એટલે બીજા શ્લોકની અંદર ભગવાન જયારે ઉત્તર આપે છે ત્યારે આ સગુણ બ્રહ્મની ઉપાસનાને શ્રેષ્ઠ જાહેર કરે છે. તો જુઓ બીજા શ્લોકમાં કહે છે, શ્રી ભગવાન વાચ મૈયા વેશ્ય મનો યે માં નિત્ય યુક્તા ઉપાસતે શ્રદ્ધયા પરયોપેતાઃ તે મે યુક્ત તમામતાઃ. તે મે યુક્ત તમામતાઃ, તે લોકો મારા મત પ્રમાણે યુક્તતમ અર્થાત શ્રેષ્ઠ યોગીઓ છે. કોણ કહે છે? મય મય આવેશ મનોયમાં, એ મન મય આવેશ, જે લોકો પોતાના મનને મારામાં પ્રવિષ્ટ કરે છે, મારામાં આવિષ્ટ કરે છે. આપણે આપણે એક આવેશ શબ્દ જાણીએ છીએ, ઘણો આવેશ આવતો હોય છે માણસને. આમ તો ભૂત પ્રેતનો આવેશ આવતો હોય, માતાનો આવેશ કોણ આવતો હોય આપણને એવું નહીં, પણ આપણે ક્રોધનો આવેશ આવતો હોય છે ઘણી વાર. આમ બીજા આપણે આપણા સામે કામનો ક્રોધ એવો પણ આવેશ આવે. આવેશ એટલે શું? એક એવા પ્રકારનો આવેગ આવે જે આપણને સંપૂર્ણ રીતે આપણા પર કબજો કરે લે, આપણે પરાધીન થઈ જઈએ, એ આવે જ છે. એ આવે જ છે એ આપણા વ્યાપ્ત થઈ જાય અને આપણો કબજો કરી લે. તો ભગવાન કહે છે, મય મન આવેશ્ય, જે લોકો મારામાં પોતાના મનને આવિષ્ટ કરે છે, પ્રવિષ્ટ કરે છે. ટૂંકમાં જેનું મન મારામાં થઈ જાય છે, આવેશ એટલે ભગવાન કે જેનું મન મારામાં થઈ ગયું છે. નિત્ય યુક્તા ઉપાસતે, નિત્ય યુક્તા સતત મારામાં જોડાયેલા રહીને
ગઈકાલે આપણે વર્ણન કર્યું ભગવાને 11મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં કહ્યું મત કર્મ કૃત તું કર્મ મારા માટે જ કર બીજા કોઈ માટે નહીં તારા માટે નહીં તારા અહંકાર માટે નહીં તારી ઈચ્છાને પોષવા માટે નહીં કોઈ દુનિયાની ધ્યેય માટે નહીં મારા માટે કર્મ મને પ્રસન્ન કરવા માટે કર્મ કર મત પરમ હું તારા માટે પરમ ધ્યેય હોઉં હું તારું ધ્યેય હોવું જોઈએ તારા જીવનમાં મારા સિવાય બીજું કોઈ ધ્યેય ના હોવું જોઈએ એ માટે તને મારામાં પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ એટલે મારો જ તું મારો આશ્રય ને મને ધ્યેય ગણીને તું બધા કર્મ મને સમર્પિત કર મત ભક્ત તું મારો ભક્ત બની જા મને પ્રેમ કર મારામાં આસક્તિ રાખ બીજા કશામાં આસક્તિ ના રાખીશ સંગ વર્જિત આ બધા દુનિયાના પદાર્થો પાસેમાંથી સંગ આસક્તિનો ત્યાગ કર નિર્વૈર સર્વભૂતેષુ કોઈ પ્રત્યે વૈર ભાવના ન રાખીશ અર્થાત બધા જ રાગ દ્વેષનો ત્યાગ કરી દે અને તારો બધો જ રાગ હશે બધી આસક્તિ છે એને મારામાં કેન્દ્રિત કર એટલે સગુણ ભક્તિમાં આસક્તિની જરૂર છે બીજા લોકો તો બધી આસક્તિ ભગવાનમાં આસક્તિનો ત્યાગ કરે નિર્ગુણમાં આસક્તિ કેવી તમારા પણ આમાં તો આસક્તિ જોઈએ સગુણની ભક્તિ કરવા માટે આસક્તિ જોઈએ મય આવેશ મનોયે માં જે મારી આરાધના કરે છે આ માં એટલે મારી આ મારી એટલે કોની એ વિષયમાં આચાર્યોમાં થોડા મતભેદ છે મય આવેશ મનોયે માં જે મારામાં મનને આવિષ્ટ કરીને એકાગ્ર કરીને નિત્ય ઉક્તા મારું ભજન કરે છે મારી આરાધના કરે છે તો શંકરાચાર્ય મહારાજ કે હમણાં જ 11મો અધ્યાય પૂરો થયો અને એના સંદર્ભમાં આ 12મો અધ્યાય છે એટલે ભગવાન જયારે હું એમ કે એટલે શું સમજવાનું હમણાં જ ભગવાને જે વિશ્વરૂપના દર્શન કરાવ્યા એવો વિશ્વરૂપ ભગવાન એની આરાધનાની વાત થઈ રહી છે એ વિશ્વરૂપ એટલે સર્વરૂપમાં ભગવાન જ છે અને તેથી જે કઈ જોઈએ જે કઈ સાંભળીએ જે કઈ કરીએ એ બધા સાથે ભગવાન સાથેનો સંબંધ હંમેશા રહે જો સર્વત્ર ઈશ્વરના દર્શન કરવાનો હોય તો ભગવાન સાથે સંબંધ સદા રહે ને એકમાં ભગવાન જો તો બીજાનું ચિંતન કરે ભગવાન ના હોય પણ નહીં તો કારણ કે ભગવાન સર્વત્ર વ્યાપ્ત છે મારે જે કશાનું ચિંતન કરતો હોવ એમાં ભગવાન રહેલો છે પણ નિત્ય યુક્તા સતત મારામાં જોડાયેલા રહે ને ત્યારે કેટલાક આચાર્યો કે નહીં નહીં આ માં મારું હું એટલે વિશ્વરૂપની વાત નથી કરતા ભગવાન કારણ કે 11મા અધ્યાયમાં એવું પણ વર્ણન આવ્યું જે આ વિશ્વરૂપના દર્શન કરીને છેવટે અર્જુને ભગવાનને કહ્યું અદૃષ્ટપૂર્વમ ઋષિતોસ્મિ દૃષ્ટવા ભયને ચ પ્રવ્યસિતમ મનોમે હે ભગવાન અદૃષ્ટપૂર્વમ ક્યારે પણ ન જોયો એવો અદ્ભુત આપનો રૂપ જોઈને મને ખૂબ હર્ષ થયો છે ભયને ચ પ્રવ્યસિતમ મનોમે પરંતુ આપનો વિકરાળ રૂપ જોઈને હું ભયભીત પણ થઈ ગયો છું તદેવ મે દર્શ દેવ રૂપમ પ્રસિદ્ધ દેવેશ જગન નિવાસ હે ભગવાન મારો પ્રસન્ન થાવ અને આપના રૂપને સંકેલી લો તેનેવ રૂપેણ ચતુર્ભુજેન સહસ્રબાહો ભવ વિશ્વમૂર્તે હે ભગવાન આપ આપનું ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરો મારે હવે બસ એના દર્શન કરવા છે એટલે કેટલાક આચાર્યો કે વૈષ્ણવ આચાર્યો કે વિશ્વરૂપમાંથી અર્જુન ડરી ગયો છે એની ઉપાસના કેવી થાય અર્જુન પોતે જ ભગવાનમાં ચતુર્ભુજ રૂપ પ્રગટ કરવાની પ્રાર્થના કરી છે મારે મને એટલે ચતુર્ભુજને ભગવાન નારાયણને એટલે જે વિશિષ્ટ અદ્વૈતના આચાર્ય થઈ ગયા રામાનુજ આચાર્ય એ કે નહીં નહીં એ તો ભગવાન ચતુર્ભુજ ભગવાન નારાયણની ઉપાસનાની વાત છે ચાલો એમાં બીજા કેટલાક આચાર્યો કે જેમ કે ચૈતન્ય મહાપ્રભુ વગેરે
કે નહીં નહીં દૃષ્ટેદમ માનુષમ રૂપમ છોડો ભગવાને પોતાના ચતુર્ભુજ રીતનો પણ સંકેત લીધો અને અર્જુન સમક્ષ મનુષ્યના રૂપમાં દ્વિભુજ રૂપમાં પ્રગટ થયેલા છે દૃષ્ટેદમ માનુષ રૂપમ તવ સૌમ્યમ જનાર્દન ઇદાનીમ અસ્મિ સંવૃત્તઃ સચેતા પ્રકૃતિમ ગતઃ એ ભગવાન આપના સૌમ્ય માનુષ રૂપ જોઈને મારા મનને સંપૂર્ણ હવે શાંતિ થઈ છે હું પ્રસન્ન થયો છું છેવટે અર્જુને ભગવાનના આ દ્વિભુજ રૂપના દર્શન કરીને પ્રસન્નતા અનુભવી મને ખરેખર તો એની જ ઉપાસનાની વાત છે એટલે હું એ શબ્દનો અર્થ કેટલાક આચાર્યો શ્રી કૃષ્ણ કરે ચાલો આપણને કઈ વાંધો નથી જે હોય તેમ માં મારી જે તમને ગમે તે તો વિશ્વરૂપ ગમતા હોય ભગવાન એની આરાધના ચતુર્ભુજ ગમતા હોય એની આરાધના આ દ્વિભુજ ગમતા હોય એની આરાધના અગત્યની વસ્તુ એ છે માં મન આવેશ મય મન આવેશ તું મારું એવું ધ્યાન કર એવું ચિંતન કર કે તારું મન મારા માય થઈ જાય નિત્ય યુક્તા સતત મારામાં જોડાયેલો ઉપાસતે સતત મારું ધ્યાન કર મારી આરાધના કર સતત મારી સેવા કર સર્વ કર્મ મને સમર્પિત કર બધા કર્મ મારા માટે કર એટલે કર્મ કરતા કરતા તું સતત મારું ચિંતન કર શ્રદ્ધા પરયા ઉપેતા હવે આ સગુણ બ્રહ્મની ભક્તિમાં આ શ્રદ્ધા બહુ મહત્વની વસ્તુ છે કારણ કે ગઈકાલે આપણે ચર્ચા કરી કે ક્યાં શ્રદ્ધાની જરૂર છે કે ભગવાન સર્વજ્ઞ છે અર્થાત સર્વને જાણનાર છે એ તો આપણે સ્વીકારીએ છીએ કારણ કે જે જગતનું સર્વનું સર્જન કરે એ તો સર્વને જાણનાર સર્વજ્ઞ હોવો જોઈએ ભગવાન સર્વશક્તિમાન છે પણ આપણે સ્વીકારીએ છીએ કારણ કે આ બધા આટલા મહાન શક્તિશાળી જગતનું સર્જન કરનાર સર્વશક્તિમાન હોવો જોઈએ એ પણ આપણે સ્વીકારીએ છીએ એટલું પૂરતું નથી ભગવાન કૃપાળુ છે એ બહુ આપણા માટે બહુ મહત્વનું છે ભગવાન કૃપાળુ છે અર્થાત ભગવાન જે કંઈ કરે એ દ્વારા ભગવાનની કૃપા ભગવાનનો અનુગ્રહ પ્રગટ થતો હોય છે ભગવાન અનુગ્રહ સ્વરૂપ છે કૃપા સ્વરૂપ છે સ્વરૂપ શું થયો કે હંમેશા ભગવાન જે કઈ ભગવાન હોય એ અનુગ્રહ જ હોય જે કઈ ભગવાન કરે એ ભગવાનનો અનુગ્રહ જ હોય એ પ્રકારની શ્રદ્ધા જો આપણા મનમાં દ્રઢ શ્રદ્ધા હોય તો આપણે હલી ના જઈએ ડગી ના જઈએ આ વાત ગઈકાલે કરી ઘણી વાર આપણે જીવનમાં એવા આઘાતજનક પ્રસંગો બનતા હોય છે અને આપણી શ્રદ્ધા વિચલિત થઈ જાય કે ભગવાન આવું કરે ભગવાન આ ઝૂંટવી લે મારી પાસેથી ભગવાન આવી વિપત્તિ આપે ભગવાન આવું કરે એવું થઈ જાય અને માટે ભગવાન માટે પણ આપણા મનમાં આપણી શ્રદ્ધા હલી જાય જો શ્રદ્ધા ન હોય તો પછી આપણો પ્રેમ પણ હલી જાય તો પછી એની ઉપાસના એનું ધ્યાન કેમ થાય એનું ધ્યાન એની ઉપાસના એની સેવા ક્યારે થાય આપણને જયારે એના માટે પ્રેમ હોય ત્યારે આ પ્રેમ છે એ જોડનાર તત્વ છે આપણો પ્રેમ ક્યારે ટકી રહે જયારે આપણને પૂરી શ્રદ્ધા હોય જો કોઈ પણ સંબંધની અંદર આ શ્રદ્ધા બહુ જ મહત્વની વસ્તુ છે બે વ્યક્તિઓ વચ્ચે પણ સંબંધ હોય ત્યાં પણ આપણે શ્રદ્ધા હોય વિશ્વાસ હોય તો આપણે નિશ્ચિંત હોઈએ ત્યાં વિશ્વાસ નથી હોતો જ્યાં આપણા વિશ્વાસ પર એવું કંઈક બને કે આપણો વિશ્વાસ પર આઘાત થયો હોય તો પછી આપણામાં ક્યારે એ સંબંધ વિશે સ્વસ્થતા નિશ્ચિંતતા ના હોય પછી આખો દરો પૂછવું પડે કોનો ફોન આવ્યો હતો કોણ વાત કરતો હતો એ કેમ મોડા આવ્યા હવે જાત જાતનો પ્રશ્નો કેમ થાય કારણ કે હવે મને પેલો વિશ્વાસ મારો તૂટી ગયો છે આ વિશ્વાસનો અભાવ
ये अपना प्रेम ने अंदर प्रेम ने घातक है। तुलसीदास जी महाराज रामचरित मानस ने अंदर आ मैत्री के भी कहवा है एने मारे एक सुंदर एक एक सुंदर दृष्टांत आवे छे कि जो भाई आ दूध ने पानी वच्चे श्रेष्ठ मित्रता छे। आम तो दूध कीमती वस्तु छे, पानी ने कोई किम्मत होय नहीं, पर पानी जारे दूध में भरी जाए त्यारे दूध पानी ने पोतानी किम्मत नु बनावी दे खरुं, भाई पानी एज भावे वेचाय ने। मित्रता के विधे दूध पानी ने पोताना समान मूल्यवान बनावी दे। आपणे तो दूध खरीद्यु चूल्हा पर मूक्यु तो पहला कोण बळे खबर छे, पानी बळे। ए दूध ने बचावे, पोताना मित्र ने बचावे, पोते बळे। घणी वार आ गृहिणी एटली बधी सावधान न होय, आ दूध चूल्हा पर कई कामकाज में लागी जाए तो दूध वधारे पड़तु उकळे, पानी बधु जतु रहे तो दूध जुए के अमारो मित्र नष्ट थई रह्यो छे तो दूध शू करे, उभराय उभराय ने बहार आवे अने पेला अग्निने समावी दे। मैत्री नो एक सुंदर दृष्टांत आप्यो। आ मैत्री नी अंदर जरा खटाश उमेरवामां आवे, उकाता पहेला थोड़क दही नाखवामां आवे, पछी उकाता शुं थाय, छूटा पड़ी जाए, छूटा पड़े पछी बे एकरीनी किंमत ना रहे, पाणीनी किंमत ना रहे अने दूधनी किंमत ना रहे। एक खटाश आवी, एक अविश्वास आव्यो, कोई पण संबंध नी अंदर एक अविश्वास आव्यो तो पछी संबंध नी अंदर कोई संवादिता रहती नथी, आपणी नचिंतता रहे नहीं। एटले पेली श्रद्धा बहु महत्वनी छे। श्रद्धया परया उपेताः, सगुण ब्रह्मना विषयमां भगवान प्रत्ये परम श्रद्धा। श्रद्धा तो बधाने होय छे, परंतु श्रद्धा त्रण प्रकारनी छे, सात्विकी श्रद्धा, राजसी श्रद्धा, तामसी श्रद्धा, परया श्रद्धा। सात्विक श्रद्धा होवी जोईए, એવાને કારણે પૂરો વિશ્વાસ, જે હરિ કરે છે તે મમ હિતરૂપ, આવો પૂરો વિશ્વાસ છે। અંધેરી ક્યારે પણ એનું મન ભગવાનના ચિંતનથી ચલાયમાન થતું નથી, એને ક્યારે એવું ના લાગે કે ભગવાન મને સજા કરી રહ્યો છે, ભગવાન મારા પર ઉઠી ગયો છે, ભગવાન મારું સાંભળતો જ નથી। આટલી આટલી પ્રાર્થના કરી સાંભળતો નથી ભગવાન, સ્વામી આ ભગવાન મને સજા કરી રહ્યો છે, મેં પૂર્વમાં એવા કર્મ કર્યા હશે જેને કારણે ભગવાન સજા કરી રહ્યો છે। આવું આપણને લાગે કે ભગવાન સજા કરી રહ્યો છે તો આપણને પછી ભગવાન માટે એવો ભાવ ના રહે કે આ સજા કરવાનો ભગવાન। કેટલાય સંપ્રદાયો એવા છે જ્યાં ભગવાનથી ભક્તો ડરતા હોય છે અને કહેવામાં આમ કરીશ ને ભગવાન તને મારી નાખશે, ભગવાન સાબિત સજા કરે છે। પેલા કે ને કે જ્યારથી મેં પેલી સત્યનારાયણની કથા સાંભળી હું ડરતો ને ડરતો જ રહું છું, જો ક્યાંક પેલા પ્રસાદ નો અનાદર થઈ ગયો તો શું ડૂબાડી દે છે, શું કરી નાખશે। આવા ભક્તિમાં ડર હોય ના ચાલે, ડર અને પ્રેમ બે વસ્તુ સાથે ના જાય। શ્રદ્ધા ભયા ઉપેતા પરમ શ્રદ્ધા યુક્ત, અર્થાત એ નચિંત છે। એટલે આ ભક્ત ભગવાનને બધી સ્વતંત્રતા આપે છે, અનુનામ સંબંધ ને કહેવાય, જ્યાં જેની સાથે સંબંધ એને પૂરી સ્વતંત્રતા આપીએ। આપણે ભગવાને સ્વતંત્ર ના આપ્યા કે ભગવાન મેં આ કર્યું તું આ કરજો, જોઈને મેં ધ્યાન રાખજે, મેં તને આટલી ભેટ મૂકી છે તિરુપતિમાં, તારે આ કામ કરવાનું છે, મેં આટલા હનુમાન ચાલી જાય તું આમ કરજે। આપણે ભગવાનને ટેન્શનમાં મૂકીએ છે, ભગવાનને થાય ને કે આ તો શરત થઈ ને આ તો સોદો થયો,
ભગવાન એમ કે આ સોદો હું પૂરું નહીં કરો તો બધા ભક્ત બધા એમ મારા પર નારાજ થઈ જશે. આમ ભગવાન બિચારો કરે, પણ આપણે હંમેશા ઈચ્છે કે આપણે ટેન્શન ના કરાવે. તેમ ભગવાન પણ ઈચ્છે આપણે ટેન્શન ના કરાવીએ. એટલે શું કે ભાઈ આપણે કશું એની પાસેથી કોઈ શરત ના મૂકીએ તો એને ગમે. શરત મૂકીએ તો ભગવાનને ટેન્શન થઈ જાય. ભગવાન શરત પૂરી કરે ખરો, પણ એમાં આપણને બહુ ફાયદો નથી. પણ માગીએ ભગવાન આપી દે, તો માગો જ નહીં તો ભગવાન વળી ટેન્શનમાં આવી જાય. એટલે આનું કહું શું, હવે આગળ માંગતો નથી તો ભગવાન શું આપે? શ્રીમદ ભાગવતમાં કહે કે આત્મદહ, ભગવાન તો પોતાની જાત જ આપે, બસ એ જે છે આપી દે. આમ એટલે ભગવાન કહે છે દેવાન દેવયાંતિ મદ ભક્તાયાંતિ મામપિ. જે લોકો અલ્પની ચાહના કરે છે ભગવાન અલ્પ વસ્તુ આપે છે. મદ ભક્તા યાંતિ મામપિ, જે મને માગે છે એ મને પ્રાપ્ત કરે છે. ભક્ત કોને કહેવાય? જે કોઈ શરત ના મૂકે. આપણે કશું કરીએ અને ભગવાનને કહે તારા કરવાનું છે તો તમે મને કહો કે આપણો પ્રેમ કોને માટે છે? ભગવાન માટે છે કે એની દ્વારા જે મેળવવાનું છે એને માટે આપણો પ્રેમ ક્યાં છે? આપણે કશું કરીને ભગવાનનો ઉપયોગ કરીએ છીએ કે નહીં? હવે કોઈ આપણો આમ લાભ લે આપણો ઉપયોગ કરે તો આપણે ગમે છે? સમજ આપણો ઉપયોગ કરી જાય છે. આટલું કરે ને પછી મારી પાસે આ લાભ લઈ ગયો. આપણે શું કહીએ છીએ? સતત ભગવાન લાભ જ લેતા કરીએ છીએ. આટલું જરા આપીએ અને મને આટલું આપજે, એને પ્રેમ ના કહેવાય, એને સોદો કહેવાય. એટલે આ પ્રેમમાં ભક્તિમાં કોઈ પ્રકારની અપેક્ષા હોય કામના હોય એ આ ભક્તિને દૂષિત કરે છે. ભક્ત કેવો છે? ભક્તિ કોને કહેવાય? નિષ્કામ, જ્યાં કોઈ કામના, એને પ્રેમ કહેવાય. બાકી જ્યાં કામના હોય અપેક્ષા હોય એને પ્રેમ ના કહેવાય. આ શાસ્ત્રોની દ્રષ્ટિ. પછી તો નહીં તો કે આટલા વર્ષ મેં કર્યું તમે શું કર્યું મારા માટે, એટલે આટલા વર્ષ તમે જે કર્યું એની પાછળ પછી અપેક્ષા રાખીને કર્યું, નહીં તો એટલે તો નિરાશ છે જન્મે ને. આમ ભક્તને નિરાશા ના જન્મે, અપેક્ષા રાખીએ તો નિરાશ જન્મે. શ્રદ્ધયા પરયા ઉપેતા. નારદ મુનિ કે સાતુન કામયમાના. આ ભક્તિમાં કોઈ કામના ના હોય, ભક્તિમાં માત્ર સમર્પણ હોય. કે ભક્તિ સામાન્ય વસ્તુ નથી. આપણે એમ કે સ્વામીજી અમે તો ભક્તિમાં માની, બરોબર છે, પણ ભક્તિમાં શું છે? આત્મસમર્પણ છે. કોઈ પ્રકારની કામના નથી, અપેક્ષા નથી. શ્રદ્ધયા પરયા ઉપેતા તે મેં યુક્ત તમામતા. આ પ્રકારે જે પૂર્ણ શ્રદ્ધાપૂર્વક પોતાના મનને મારામાં પ્રવિષ્ટ કરે, અર્થાત મનને મારામાં બનાવી દે છે, ભગવાનમાં બનાવી દે છે, એવા જે ભક્તો છે યુક્ત તમામતા. ભગવાન કે મારી દ્રષ્ટિએ પોતાની દ્રષ્ટિ મતા મારા મત પ્રમાણે બહુ. ભગવાન છે ને એકદમ નમ્ર છે. ભગવદ્ ગીતામાં વારંવાર ભગવાન જયારે કઈ કહેતા હોય ને ત્યારે એ પાછા બીજા કોઈક નો ઉદ્ધૃત કરે. ઉદમૂલમ અધશાકમ અશ્વત્થમ પ્રાહુ અવ્યયમ. કે અર્જુન આ સંસારને અશ્વત્થ વૃક્ષ સરખા એવું શાસ્ત્રો કહે છે, પ્રાહુ એ કહે છે. વારંવાર આવે તો ભગવાન ગીતામાં આવો મહાપુરુષો આમ કહે છે, ઋષિઓ આમ કહે છે, શાસ્ત્રો આમ કહે છે, એમ કહીને શાસ્ત્રને સન્માનિત કરે છે, ઋષિઓને સન્માનિત કરે છે. અને પોતાનો સ્વતંત્ર અભિપ્રાય છે એવો કોઈ પ્રકારનો ઘમંડ કે એવી કોઈ પ્રકારનો વહેમ રાખતા નથી, એવી કોઈ જરૂર જ નથી. આ મારો મત છે. તે મેં યુક્ત તમામ હતા, મારા મત પ્રમાણે આ સગુણ બ્રહ્મનો ઉપાસક છે એ શ્રેષ્ઠ યોગી છે.
એમ કહીને અર્જુન ને એવું સૂચન કરવા માંગે છે કે અર્જુન તારે આ પ્રકારની ઉપાસના કરવી જોઈએ. તો એ શ્રેષ્ઠ તો પેલા શું છે, તારે શું નિર્ગુણ ઉપાસકો કેવાય રે? ના ના, એ તો છે જ ભગવાન કે. એટલે ભગવાન બે શ્લોકમાં એ નિર્ગુણ ઉપાસકોની વાત કરે છે, ત્રીજા અને ચોથા બે શ્લોકમાં કહે છે. ये त्वक्षरम निर्देश्यम अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवम् संयम्येन्द्रियग्रामम् सर्वत्रं समबुद्धयः सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः. ये तो अक्षरम अनिर्देशम अव्यक्तम पर्युपासते सर्वत्रगम अचिंत्यम कूटस्थम अचलम ध्रुवम. बहु बधा विशेषणों भगवान आ निर्गुण परमात्मा माटे घना बधा विशेषणों अहींया आगळ उपयोग करे छे. टूंकमां तमे जोजो आ बधानी आगळ अ छे. अक्षरम बराबर ने, જે ક્ષર નથી, અનિર્દેશ્યમ જેનો નિર્દેશ ના થઈ શકે, અવ્યક્તમ જે વ્યક્ત નથી, અચિંત્યમ જે ચિંતનનો વિષય નથી, અચરમ જે ચલન નથી. ટૂંકમાં આ બધા પ્રકારની વિશેષતાઓનું નિષેધ કરે છે. આમ જેમણે વેદાંતનું શ્રવણ કર્યું છે એ જાણે છે કે શાસ્ત્રમાં નિર્ગુણ બ્રહ્મનો ઉપદેશ નેતી નેતી જ કરવામાં આવે છે. નેતી નેતી, આ નહીં આ નહીં. જેમ કે બૃહદારણ્યક ઉપનિષદમાં યાજ્ઞવલ્ક્ય ઋષિ ગાર્ગીને કહે, એતદ્વૈ તદક્ષરમ ગાર્ગી બ્રાહ્મણાઃ અભિવદંતિ. હે ગાર્ગી, આ જે અક્ષર અવિનાશી પરમાત્મા છે એને બ્રાહ્મણ અર્થાત બ્રહ્મ જ્ઞાનીઓ આ પ્રકારે નિરૂપણ કરે છે. અસ્થૂલમ અનણુ અખ્રસ્વમ અદીર્ઘમ, જે સ્થૂળ નથી, સૂક્ષ્મ નથી, લાંબુ નથી, ટૂંકું નથી, એમ કરી કરીને બધા પ્રકારના વિશેષતાઓનો નિષેધ કરે છે. ઘણું લાંબુ લિસ્ટ, ઘણી લાંબી યાદી આપવામાં આવે તો એ પૂરતું ના થાય કે વિશેષ વધારે છે, પણ ટૂંકમાં કહેવાનો ભાવ બધા જ નિર્વિશેષ, બધા પ્રકારના વિશેષથી રહીત. વિશેષતા છે ને ત્યાં કઈક મર્યાદા છે. જ્યાં વિશેષતા છે, જ્યાં ગુણ છે, જ્યાં રૂપ છે, જ્યાં આવું કઈક છે ને ત્યાં મર્યાદા છે. તેવી રીતે આપણે કહીએ કે આ માણસ કેવો સજ્જન છે, એટલે સજ્જનતા એની વિશેષતા થઈ ને, તો દુર્જન નથી એ તો ખરું. સારું છે કે દુર્જન, પણ કહેવાનો વાત એ છે કે સજ્જન હોય તો દુર્જનતાનો સમાવેશ ના થાય, મહાન હોય તો અલ્પ નથી, સુંદર છે તો કદરૂપ નથી. આપણે સારામાં સારી રીતે વ્યક્તિનું વર્ણન કરીએ, પણ જ્યારે કોઈ વિશેષતા દ્વારા વર્ણન કરીએ ત્યારે આપોઆપ જ બીજી બધી વિશેષતાઓને આપણે બાદ બાકી કરી નાખીએ છીએ. એટલે આ શું નથી આપણે કહી દઈએ છીએ, આ છે એમ કહીએ ત્યારે એ સિવાયનું કશું નથી એમણે કહેવાય ગયું ને. અમારા સ્વામી મહારાજ કે જો હું જયારે કહું કે આ મારું ઘર છે ત્યારે સાથે તમે શું કહ્યું કહો છો, આમાં બીજું એકે મારું ઘર નથી, ખરું કે નહીં એવું કહેવાયું ને. તેવું તો એમ કહીએ કે આ એની વિશેષતા છે, આ મહાન છે, ભલે ને આપણે એનું વખાણ કરીએ તો પણ એ સિવાયનું એ નથી એ પણ જાહેર થઈ ગયું ને, તો શું થઈ ગયું? એટલે ઘણી બધી ઉણપ એના પર રહી ગઈ છે ટૂંકમાં.
એટલે મર્યાદિત થઈ ગયો ને, જે કોઈ પ્રકારની વિશેષતા ધરાવે છે એ વિશેષતા વડે મર્યાદિત છે. જેમ કે આ એક ઘડો છે, એ ઘડાપણું ધરાવે છે, ખરું ને? તો વસ્ત્રપણું ધરાવતું નથી, ટેબલપણું ધરાવતું નથી, પુસ્તકપણું ધરાવતું નથી. એક વિશેષતા ધરાવે એટલે બાકીની બધી વિશેષતા નથી ધરાવતું, અને તેથી એ વિશેષતા દ્વારા આ વસ્તુ માત્ર ઘડાપણામાં જ મર્યાદિત થઈ ગઈ. તેથી જ્યાં વિશેષતા છે ત્યાં મર્યાદા છે. ગુણ પણ એવો જ છે, આ લાલ છે, કાળો છે, પીળું છે, એનું તો બીજું કશું નથી. અને તેથી આનંદ કોને કહેવાય, પૂર્ણ કોને કહેવાય, જે બધા પ્રકારની મર્યાદાથી પર હોય, જે બધાનો સમાવેશ કરનારો હોય, જે બધી મર્યાદાથી પર હોય. આમ વિશેષતાઓ, આ ગુણ, આવી વસ્તુઓ એક અથવા બીજી રીતે આ એને મર્યાદિત કરતી હોય છે. માટે પૂર્ણ કોને કહેવાય, અમર્યાદિત કોને કહેવાય, આનંદ વસ્તુ ક્યારે હોય, જ્યારે બધી વિશેષતાઓથી, બધા ગુણથી, બધા પ્રકારના તો કે વિશેષણોથી એ મુક્ત હોય, એ બધે પર હોય. પેલા કે આપકા બ્રહ્મ કૈસા હૈ, નગુણા હૈ, હમારા બ્રહ્મ દેખો કેટલે અચ્છે ગુણ, કેવા અમારા બ્રહ્મમાં કેવા સરસ સરસ ગુણ, તમારું તો નગુણ. હવે નગુણ એટલે ગુણ વગરનું નહીં, નિર્ગુણ ગુણ વગરનું નહીં, બધા ગુણોથી પર, ગુણની જરૂરિયાત વગરનું એવું કહેવાય. લોકો નિર્ગુણ એટલે ગુણ વગરનું કે, એવું નહીં. બધા પ્રકારના ગુણની વિશેષતાઓની જરૂરિયાતથી પર અનંતનું વર્ણન છે. પણ અનંત કોઈ પણ શબ્દ છે ને ક્યારે પણ અનંતનું કે પરમાત્માનું વર્ણન કરી ન શકે. દરેક દરેક શબ્દ કોઈ ને કોઈ પ્રકારનો ખ્યાલ આપણા મનમાં જન્માવે, એ દરેક ખ્યાલ મર્યાદિત હોય, અને તેથી કોઈ પણ શબ્દમાં ભગવાનનું વર્ણન ના થઈ શકે. અરે બ્રહ્મ એ શબ્દમાં ના થાય, અને આત્મા એ શબ્દમાં પણ ના થાય. શબ્દોનો પ્રયોગ તો કરવો જ પડતો હોય છે, પણ વેદાંતની ભાષામાં કહીએ તો આ શબ્દો પોતાના વાચ્યાર્થથી ભગવાનને જણાવતા નથી, શેને જણાવે છે, લક્ષ્યાર્થથી. બધા લોકો સ્માર્ટ જાણે છે. એટલે વાચ્યાર્થ નિષેધ કરવામાં આવે છે, એટલે જે શબ્દોનો પ્રયોગ ભગવાન માટે થાય છે. અહીં કેટલાય શબ્દો, અક્ષરમ, અનિર્દેશમ, અવ્યક્તમ વગેરે વગેરે, અથવા નિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત, સચ્ચિત, આનંદ, સત્યમ, જ્ઞાન, અનંદમ, આ બધા શબ્દોનો પ્રયોગ થાય છે. બધા શબ્દો છેવટે તો લક્ષણાવૃત્તિ દ્વારા શબ્દ પોતે પણ શાંત થઈ જાય અને ભગવાનનું આપણે જ્ઞાન કરાવે. શબ્દની તમે જુઓ, આ શબ્દોમાં નમ્રતા જુઓ, કેટલા નમ્ર છે, કે શબ્દ શાંત થઈ જાય અને ત્યાં અર્થને પ્રગટ કરે. શબ્દો જો થઈ જાય તો અર્થ પ્રગટ ના થાય, આમ શબ્દ શાંત થઈ જાય અને ત્યાં અર્થ પ્રગટ થાય, ખરું ને? આપણા મનમાં તેવો શબ્દો પોતાના વાચ્યાર્થનો ત્યાગ કરે અને લક્ષ્યાર્થનું જ્ઞાન કરાવે. જે પેલો વાંસળીનો કૂદતા હોય છે ને, પેલા 6 ફૂટ ને 7 ફૂટ ઊંચું કૂદવું હોય તો એમને તો કૂદાય જ નહીં ને. એટલે વાંસળીને દોડે, જોરથી દોડે, અને વાંસળાને ટેકવે ને પછી આમ અધ્ધર થઈ જાય, છેક 6 ફૂટ ઊંચો થઈ જાય. પછી શું કરે વાંસળાને, જો વાંસળ પકડી રાખે તો એ નીચે આવે. અને તેથી 6 ફૂટ કૂદવું હોય તો વાંસળાને પણ છોડી દે. આ વાંસળો કેટલો બધો નમ્ર છે ને, કે એને ઊંચે ચડાવ્યો અને પોતે ખસી ગયો. તેમ શબ્દ પણ આપણને એ ખસી જાય અને આપણે લક્ષ્ય પર પહોંચાય, અને કહો લક્ષ્યાર્થ. આમ પરમા અનિર્દેશ્યમ, જે કોઈ શબ્દ દ્વારા જેનું નિર્દેશન ન થાય. અક્ષરમ, જે અક્ષર છે અવિનાશી છે. અક્ષરમ બ્રહ્મ પરમમ, ગીતામાં જ કહેવામાં આવ્યું 8મા અધ્યાયમાં, અક્ષરમ અક્ષર બ્રહ્મ પરમમ, પરમ બ્રહ્મ અક્ષર છે, અવિનાશી છે. જ્યાં જુઓ ત્યાં બધું વિનાશિત છે ને,
પણ કલ્પના પણ ના આવે કે આ બધા વિનાશી આ બધા નશ્વર આ બધા પદાર્થોનું આ બધા બધા અધિષ્ઠાન કોઈ છે શાશ્વત છે બહુ મહાન વસ્તુ છે સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ પરમેશ્વરમ વિનશ્યત્સુ અવિનશ્યંતમ કહે છે ગીતામાં કે બધા નશ્વરમાં જે શાશ્વત રૂપે રહેલું છે અનેકમાં એક રૂપે રહેલું છે અસમાનમાં સમાન રૂપે રહેલું છે આપણાથી અસમાનતા દેખાય ને વિષમતા દેખાય પણ એ સત્ય નથી આ બધા વિષમતાનો આધાર કોના પર છે અધિષ્ઠાન કયું છે તો કે જે સમાન તત્વ છે આપણે જેનો અનુભવ કરીએ એવું નશ્વર છે ને વિનાશી છે પરંતુ આ નશ્વર કે વિનાશી આજે આપણે અનુભવીએ છીએ એનું અધિષ્ઠાન કહો એનું સાર તત્વ કયું છે તો કે શાશ્વત છે આપણે અનુભવ અનેકતા પણ અનેકતાનું વાસ્તવમાં સાર ક્યાં છે એકતામાં છે કેટલાકને આવા ભગવાન માટે પ્રેમ હોય માણસો જાત જાતના હોય ને બધા એટલે કોઈકના આના માટે પ્રેમ હોય એમનું મન આ નામ રૂપ ની અંદર રસ ના ધરાવતો હોય એ તો નામ રૂપ નું જે અધિષ્ઠાન છે એમાં એને રસ ધરાવતો હોય એનું એની આરાધના કરતા હોય અક્ષરમ અનિર્દેશમ અવ્યક્તમ વ્યક્ત એટલે જે ઇન્દ્રિયો નો વિષય છે અવ્યક્ત અર્થાત ઇન્દ્રિયો વિષય નથી ઇન્દ્રિયો નો પ્રકાશક છે સર્વત્ર ગમ સર્વત્ર ગચ્છતિ તે સર્વવ્યાપી છે મારી જે નિરાકાર છે અચિંત્યમ જેનું ચિંતન એટલે કે જે ચિંતન નો અર્થાત મનનો વિષય નથી એ કોઈ મનની અવસ્થા નથી કૂટસ્થમ કેટલા બધા ભગવાન આ વિશેષણ ના બધા લક્ષણો છે આ દરેક શબ્દ નો અર્થ પરમ બ્રહ્મ થાય દરેક શબ્દ નો અર્થ પરમાત્મા થાય તો દરેક નો અર્થ એક જ થતો હોય તો આટલા બધા શબ્દ શું કેમ વાપરતા હશે એટલા જ માટે કે દરેક દરેક શબ્દ આપણા મનમાં કોઈક ખ્યાલ છે ને એને દૂર કરે છે અને એ રીતે બધા ભેગા મળીને આપણને આ આ શબ્દ થી પર છે ને એનું જ્ઞાન કરાવે છે આવી શાસ્ત્રની રીત છે કૂટસ્થમ ભગવાન કૂટસ્થ કયો કૂટ શબ્દના અર્થ જુદા જુદા થાય છે કૂટ એટલે કપટી એવું કરતા કૂટ એટલે કપટી આ કપટી ની અંદર રહેલો કોણ કપટી છે કે માયા કપટી છે કેમ કપટી છે અંદર અનેક દોષો છે બહારથી અનેક ગુણ ધરાવનારી એવું દેખાય છે અંદર અનેક દોષ ધરાવનારી છે એટલે માયામાં ફસાયા તો બહારથી બહુ આકર્ષક જણાય ખરે અંદરથી જુદા પોલમ પોલ છે ગડબડ છે માણસ બિચારો શું છે બહારના આકર્ષમાં ફસાય આ વાત હું ઘણી વાર કહેતો હોઉં છું કે ન્યુયોર્ક શહેરની અંદર એક વખત એક સુંદર સ્ત્રી ફૂટપાથ પર ચાલી રહી હતી અને કોઈ પુરુષની એના પર નજર પડી અને એકદમ જ તો એના પર લટ્ટું થઈ ગયો તરત જ પછી તો એને પીછો કરવા માંડ્યો થોડીક વારમાં પેલી તો સ્માર્ટ હતી તરત ખબર કે હા મારો મારો પીછો કરી રહ્યો છે સ્ત્રીઓમાં આ બધી સૂઝ હોય જ છે બધી એટલે જાણી ગઈ યાર જલ્દી ચાલવા લાગી તો પેલો ઝડપથી ચાલવા લાગ્યો પેલી તરત એક બાજુ વળી ગઈ પેલો વળી ગયો આમ ત્યાં વળતા વળતા બરોબર પેલો પીછો કરે કોઈ કહે શરમ સંકોચ વગર છેવટે પછી એ સ્ત્રીએ કોફી શોપમાં પ્રવેશ કર્યો એક ટેબલ જઈને બેઠી આ માણસ પર તે જ કોફી શોપમાં ગયો એ ટેબલ પર બેઠો પેલી કોફી નો ઓર્ડર કર્યો આને કોફી નો ઓર્ડર કર્યો એક વાત કરવા પ્રયત્ન કરે પેલી સમજી ગઈ અને જાહેર કર્યું કે હું તો તને બહુ જ પ્રેમ કરું છું મેં તારા સમાન સુંદર સ્ત્રી કોઈ જોઈ જ નથી શું તારો વાળ છે શું તારો ચહેરો છે જે જે કહેતા આવું બધું કેમ અંધારું હા આવું બધું વર્ણન કરવા લાગ્યો ઓહો મારા વાળ ખૂબ સુંદર છે હા એને વીક કાઢીને ભરે લે અમારા વાળ મારા દાંત બહુ સુંદર છે એને ચોકસું કાઢીને ભરે લે
હું મારી ચામડી બધું સુવાળી છે, એને પેલું પેલું આમ હતું ને પેલું ફાઉન્ડેશન લીપીને હતું ને જતો રહેવા દો, તરત કરચલે બહાર આવી. બહારથી બહુ આકર્ષક જણાય, અંદરથી પોલમ પોલ હોય એમ માયા. આમ જગતના પદાર્થોને આકર્ષક બતાવે, પણ જો એક વાર એમાં પડ્યા તો જે ફસાયા એમ માયા. કૂટસ્થમ, આ માયામાં પણ જે અધિષ્ઠાન રૂપે રહેલો છે, માયાનો જે પ્રકાશક છે એને કૂટસ્થ કહેવાય. તો કૂટ, કૂટ એટલે પહાડ કે શિખર, ચિત્રકૂટ, અન્નકૂટ છે ને, અન્ન આપણે પહાડ કરીએ ને, એ પહાડ જયારે હલનચલન ના કરે, કેવો સ્થિર હોય, ગમે તેટલા પવન વાવાઝોડા વરસાદ વગેરે પહાડ કે હોય એકદમ સ્થિર હોય, કૂટ. કૂટસ્થ કૂટવત તિષ્ઠતી, જે સ્થિર છે, જે નિશ્ચલ છે, જોવું કૂટસ્થ નો અર્થ થાય. આ તો કૂટ એટલે એરણ, એ સ્વામીની એરણ હોય ને એને કૂટ કહેવાય. તો એ સોની ઘરેણા ઘડતો હોય ત્યારે એક પછી એક ઘરેણું એરણ પર આવે, ઘડાય ઘડાયને જાય, આમ ઘરેણામાં એનો આકાર વગેરે બદલાય કરે. પરંતુ જેના પર આ આકાર બદલવામાં આવે છે એરણ કેવી રહે, એ કોઈ પ્રકારના વિકાર વગરને નિર્વિકાર રહે. આ બધા વિકારનું અધિષ્ઠાન છે એ નિર્વિકાર. તો કૂટસ્થ એટલે કોણ, જે સર્વનો સાક્ષી છે, જે અચલ છે, નિશ્ચલ છે, જે નિર્વિકાર છે. કૂટસ્થમ અચલમ ધ્રુવમ, જે નિશ્ચળ છે, ધ્રુવમ અપરિણામી છે. ટૂંકમાં આ બધા શબ્દોના પ્રયોગ દ્વારા પરમાત્મામાં બધા પ્રકારના વિશેષોનો નિષેધ કરવામાં આવ્યો. એ દ્વારા શું કરે છે, ભગવાનમાં કોઈ પ્રકારની મર્યાદા નથી, બધી મર્યાદાનો નિષેધ કરવામાં આવ્યો. ભગવાન અનંત છે, અમર્યાદિત છે, પૂર્ણ છે. આવો ભગવાન ક્યાં છે મને કહો, તમે ક્યાં છે, વૈકુંઠમાં હશે, ક્યાં છે આવો ભગવાન, સર્વત્ર ચારે બાજુ છે. આ પરમાત્મા એક જ જગ્યાએ હોય એ કહેવાય, ખબર છે, એ મારો આત્મા છે. દુનિયામાં એક જ વસ્તુ છે જે બધા વિશેષથી રહિત છે, કોણ, બધા વિશેષને પ્રકાશિત કરનાર જે ચૈતન્ય આત્મા છે એ સર્વ વિશેષથી રહિત છે. તો આપણે આ બધી વિશેષતાઓ જાણીએ કે આ ઘડો છે, આ વસ્ત્ર છે, ઘટ છે, પટ છે, સારું છે, ખરાબ છે, આ બધું આપણે જાણીએ છીએ, એ કોના પ્રકાશમાં જાણીએ છીએ. તો કે સ્વામીજી આંખોના પ્રકાશમાં, બરોબર, પણ આંખોને પ્રકાશિત કરનાર કોણ, તો કે મન, પણ મનને પ્રકાશિત કરનાર કોણ. રૂપમ દૃશ્યમ લોચનમ દૃક્ તદૃશ્યમ દૃક્ત માનસમ દૃશ્ય ધીવૃત્ત સાક્ષી દૃગેવ ન તો દૃશ્યતે. આ જગતના પદાર્થોને ઉજાળનાર કોણ છે, આ ચક્ષુ, એને ઉજાળનાર છે મન, એને ઉજાળનાર છે ચૈતન્ય સાક્ષી. એ બધી વિશેષતાનો ઉજાળનાર છે, બધી વિશેષતાઓને, બધા ગુણને, બધા આકારને જે ઉજાળનાર છે. જો એક નિયમ છે કે જે પ્રકાશક હોય ને એ પ્રકાશના ગુણોથી હંમેશા અસ્પૃષ્ટ હોય. ટૂંકમાં અત્યારે આ રૂમમાં જે પ્રકાશ છે, બધા બધા જુદા રંગને પ્રકાશિત કરે છે, એ સ્વયં કહ્યું છે બધા રંગથી રહિત છે. આ પ્રકાશનો એક લાલ રંગ હોય ને તો આપણને પ્રકાશિત ના કરે, તો ઉલટો સુલટો રંગ થાય. એટલે સાડીમાં પેલા એવું થતું હતું, મને યાદ છે, બહુ નાના હતા, બહેનો સાથે જઈએ ને ઘણા, આપણે લઈ જાય પેલું ખરીદવા માટે, ત્યારે પેલા દુકાનદાર આમ સાડીઓ ખોલે એક પછી એક, પછી એક પછી એક, આખો જોયા કરે, 25 સાડી ખોલે ને પેલી તજ જતી રહે, એક સાડી લીધા વગર કરતા, કોઈ પ્રકારનો સંકોચ વગર. દુકાનદારો પણ બધા બહુ, એ પણ એ બધા દરેક પોતાનો ધંધો જાણતા હોય ને, ઘણી દુકાનમાં અમુક પ્રકારનો પ્રકાશ લાઇટ હોય, એમાં સાડી એવા રંગની દેખાય કે બહુ આકર્ષક દે, બહાર નીકળે જો તો જુદો જ નીકળે. છેતરનાર ને છેતરનારા હોય જ છે બધા. પણ ટૂંકમાં પ્રકાશનો પોતાનામાં કોઈ રંગ હોય તો એ વસ્તુને યથાર્થ પ્રકાશિત ન કરી શકે,
प्रकाश थे प्रकाशित कर सके जरे एनु पोतानो कोई रंग ना होय। अंते थी जे बधी विशेषताओं प्रकाशित करना होय ए स्वयं के हो निर्विशेष। आम एक छे जे बधी विशेषताओ दे रही छे बधा गुण थी रूप थी विशेषताओ दे रही कोण आत्मा। आ कोनु वर्णन दो आपनु वर्णन दो अर्थात जे ईश्वर के भगवान नो आत्मरूपे अनुसंधान करे एटले भगवान नो बे रूपे अनुसंधान थाय। एक भगवान मारा उपासना नो ध्यान नो सेवा नो विषय छे मारा करता जुदो छे एक प्रकार नो भगवान साथे नो भगवान नी आराधना। बीजी की आराधना छे आत्मरूपे आराधना अहम ब्रह्मास्मि। अब बे प्रकार ना भक्तो छे भगवान कहसे के जो पेला भक्तो छे ने ए चढ़िया था केम शिकाण के ये आराधना सरल छे आ तो बहु अघरी छे। कूटस्थम अचलम ध्रुवम संयम्य इंद्रिय ग्राम वगैरह आग भगवान वर्णन करे छे आवती काल आपणे ए वर्णन जोईशुं। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ पाहि पाहि गजान।
पार्वती पुत्रा गजानन।